નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશમાં આપણે પાન પાંચ હિયર હિયર ડાન્સિંગમાં આપણે એક્ટિવિટી 9 સુધી અભ્યાસ કરી શક્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 10માં અભ્યાસ કરવાનો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે બધા તમારી ટેક્સ્ટબુકને તમારી સાથે રાખો અને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 54 એમાં એક્ટિવિટી 10 જે છે એ હું તમને બોર્ડ પર જે કંઈ પણ લખાવ એ તમારે પણ મારી સાથે તમારી ટેક્સ્ટબુકની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 10માં સૂચના જોઈએ તો જૂથમાં કાર્ય કરો. આપેલા શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો. જુઓ શું કહે છે કે જૂથમાં કાર્ય કરવાનું છે અને આપણી આજુબાજુ જે કંઈ પણ વસ્તુઓ કે પ્રાણીઓ અને પક્ષીઓના જે કંઈ પણ આપણને કલરના સાઇઝમાં અને શેપમાં જે કંઈ પણ નામ મળે એ લખવાના છે. તો સૌથી પહેલાં આપણે આજે કલર જોઈએ. સૌથી પહેલાં કલર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કલર એટલે કે રંગ. કલર એટલે રંગ. હવે અહીંયા જેટલા પણ રંગ આવ્યા છે એ રંગની તમારી આજુબાજુ જે કંઈ પણ વસ્તુ હોય એ વસ્તુના નામ અંદર લખવાના છે. જો સૌથી પહેલા કયો રંગ આવ્યો છે તો રેડ. સૌથી પહેલા રેડ આવ્યો છે. રેડ એટલે વિદ્યાર્થી મિત્રો લાલ રંગ. હવે લાલ રંગની આપણી આજુબાજુ કઈ કઈ વસ્તુઓ હોય તો સૌથી પહેલા જ્યાં T-R-E-E,
હવે જોઈએ બ્લુ રંગ, બી એ યુ ઈ, બ્લુ એટલે ભૂરો. ભૂરા રંગનું શું હોય? એસ એચ આઈ આર ટી, આપણું સર, જે પહેરવાનું સર હોય ને, એસ એચ આઈ આર ટી, જે સર હોય એ સર પણ બ્લુ રંગનું હોઈ શકે. એના પછી પેન, પી ઈ એન, જે લખવાની પેન હોય એ બ્લુ રંગની હોય. એના પછી બેગ, બી એ જી, તમારી જે સ્કૂલ બેગ છે એ પણ બ્લુ રંગની હોઈ શકે. હવે જોઈએ બ્રાઉન રંગ, બી આર ઓ ડબલ્યુ એન. બ્રાઉન રંગ જોઈએ તો કે બેન્ચ, બી ઈ એન સી એચ, કથ્થાઈ રંગની, તમારે જે બેસવાની બેન્ચ છે ને એ કથ્થાઈ રંગની હોય ને, તો બી ઈ એન સી એચ, બેન્ચ પણ કથ્થાઈ રંગની હોય. એના પછી પી ઓ ટી, પોટ, એટલે માટલું પણ કથ્થાઈ રંગનું હોય, બ્રાઉન રંગનું. ડી ડબલ ઓ આર, ડોર, એટલે દરવાજો, દરવાજો પણ કથ્થાઈ રંગનો, એટલે કે બ્રાઉન રંગનો હોય છે. હવે જોઈએ બ્લેક રંગ, બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો. કાળો જોઈએ તો ક્રો હોય, સૌથી પહેલા તો સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાબળો. એના પછી શૂઝ, એસ એચ ઓ ઈ એસ, શૂઝ એટલે પગરખા, પગરખા જે છે એ પણ કાળા રંગના હોય. અને જે બ્લેક બોર્ડ હોય, બી એલ એ સી કે બી ઓ એ આર ડી, આ વ્હાઇટ બોર્ડ છે, આની જગ્યાએ જે બ્લેક બોર્ડ હોય એ પણ બ્લેક રંગનો હોય છે. તો આ છે આપણા કલર્સના નામ. હવે હવે જોઈએ સાઇઝ, જે આપણી આજુબાજુ સાઇઝ છે એ સાઇઝમાં વસ્તુઓના નામ કે પ્રાણીઓના કે પક્ષીઓના નામ લખવાના છે. તો જોઈએ સાઇઝ, તમારે પણ મારી સાથે તમારી ટેક્સ્ટબુકની અંદર હું જે કંઈ પણ લખાવું છું તે લખવાનું છે. એની નીચે જોઈએ સાઇઝ, એમાં સૌથી પહેલો જોઈએ સ્મોલ, સ્મોલ એટલે નાનું. હવે તમારી આજુબાજુ નાનું શું હોય, સ્મોલ શું હોય, તો કે ઇરેઝર, ઇરેઝર નાનું કહેવાય ને, ઈ આર એ એસ ઈ આર. એના પછી પિન, પિન એટલે કે ટાંકણી, ટાંકણી હોય એ પણ એકદમ નાની હોય. એના પછી ચોક, સી એચ એ એલ કે, જે લખવાનો ચોક હોય એ પણ નાનો હોય. હવે જોઈએ લાર્જ, એલ એ આર જી ઈ, લાર્જ એટલે મોટો. ડી ડબલ ઓ આર, દરવાજો, ડોર એટલે દરવાજો. એના પછી કપબોર્ડ, સી યુ પી બી ઓ એ આર ડી, કપબોર્ડ એટલે કબાટ. એના પછી બ્લેકબોર્ડ, બી એલ એ સી કે બી ઓ એ આર ડી, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. એના પછી જોઈએ બીગ, બીગ એટલે મોટું, મોટું શું હોય, તો કે બેન્ચ હોય, બી ઈ એન સી એચ. એના પછી વિન્ડો, ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ, વિન્ડો. એના પછી ચેર, સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી. હવે જોઈએ સોર્ટ, એસ એચ ઓ આર ટી, સોર્ટ એટલે ટૂંકું. તો શું હોય? પેન્સિલ, પી ઈ એન સી આઈ એલ. પછી બેઝિલ, બેઝિલ એટલે તુલસી, જે તુલસીનો છોડ હોય એને ઇંગ્લિશમાં બેઝિલ કહેવાય, બી એ એસ આઈ એલ, બેઝિલ.
PHIN થીન એટલે પતળું. તો પતળું શું હોય? તો તે ગીતા હોય, જે ગીતાનું પુસ્તક હોય ને એ પતળું હોય. પછી BELT બેલ્ટ પતળો હોય. એના પછી આપણું ટેક્સ્ટબુક TEXTBOOK ટેક્સ્ટબુક એટલે આપણી પુસ્તક. એના પછી છેલ્લું છે ફેટ. ફેટ એટલે જાડુ. તો જાડુ શું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલા તો એલિફન્ટ હોય. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. હાથી જાડો હોય ને. એના પછી ટેક્સ્ટબુક અમુક જાડી પણ હોય અને અમુક પતળી પણ હોય. તો બીજી ટેક્સ્ટબુક પણ લખી શકાય. ટેક્સ્ટબુક અમુક જાડી પણ હોય શકે. અને હિપોપોટેમસ HIPPOTAMUS હિપોપોટેમસ પણ જાડો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણે એક્ટિવિટી 10 માં જે કલર્સ અને સાઇઝમાં નામ લખવાના હતા એ લખ્યા છે. હવે આગળ જે છે એ શેપ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.